1900 ખેલાડી જે આવ્યા છે આપણી પાસે પ્રથમ વખત આવ્યા છે, એટલે આપણે આ વખતે ટેબલની સંખ્યા થોડી વધારી છે. આપણે ગયા વખતે આપણે 20 ટેબલ કે આપણે રમાડતા હતા, આ વખતે 22-24 ટેબલની એરેન્જમેન્ટ આપણે રાખી છે, જેથી કરીને શેડ્યુલ ડિલે ના થાય અને બિફોર શેડ્યુલ આપણે મેચ પૂરી કરી શકીએ. સાથે સાથે જેમ કુશલભાઈ કીધું એ પ્રમાણે અમે પ્રેક્ટિસ માટેનું વેન્યુ જે 24 કલાક આપણા વેન્યુ સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી અવેલેબલ હશે એ આપણે સ્પેશિયલ એરેન્જમેન્ટ કરી. બીજી કોઈ પણ જગ્યા પર સ્પેશિયલ પ્રેક્ટિસ માટેનું વેન્યુ અવેલેબલ નથી હોતું, જેની એરેન્જમેન્ટ આપણે કરી છે. અને ખાસ કરીને કોર્પોરેશન અને એસએજી તરફથી ખૂબ જ સહયોગ આપવામાં આવે છે કે તમે આ ટુર્નામેન્ટ સારામાં સારી રીતે કરો અને ભવિષ્યમાં પણ તમે કોઈ મોટી ઇવેન્ટ લાવો તો અમારો આ જ રીતે તમને સહયોગ મળશે. એટલે કોઈ પણ ઇવેન્ટ અમારે કરવી હોય છે તો અમને આ લોકોના સપોર્ટ હિસાબે બહુ સારી રીતે કરી શકીએ છીએ. પ્લસ આપણા સ્પોન્સર્સ તમે જાણો છો, દર વખતે આયોસી, ઓએનજીસી, ગેલ, જીએસએફસી, સહેલી એન્જિનિયરિંગ, આ અવારનવાર આપણી કોઈને કોઈ ઇવેન્ટમાં તરત સામેથી આવીને મદદ કરે છે, એટલે આપણે બધી ઇવેન્ટ વારેઘડી કરી શકીએ છીએ. નવામાં આ વખતે એન્ટ્રી ખૂબ આવી છે, તારીખ 21 નવેમ્બરથી તારીખ 27 નવેમ્બર આ ચાલવાની છે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023. 1900 જેવી પેડલર્સ રમવાના છે અને ખૂબ સરસ રીતે એ લોકોને આપણે રમાડી શકીએ માટેની બધી જ સગવડ આપણે કરી શક્યા છે, એ બહુ મોટી વાત છે. એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન યુટીટીએનો જે ટાઇટલ સ્પોન્સર છે એનો બહુ જ સારો સહભાગ છે. જીએસસીએલ, ગેઇલ, આપણા આયુસીએલ અને શૈલી એન્જિનિયરિંગ, આ બધાના સ્પોન્સરશીપના કારણે આપણે વ્યવસ્થાઓ બહુ સારી કરી શક્યા છે. બાકી તો ખેલાડીઓએ રમવાનું છે અને જીતવાનું છે, પણ એની નજર બધાની એટલા માટે રહેશે કે અહીંયાથી જે લોકોનું ચયન થશે એ લોકો ફર્ધર સિતારા બનીને ઝળકવાના છે. ગઈ વખતે આપણે જાન્યુઆરીમાં પણ કરી હતી નેશનલ રેન્કિંગ અને એમાંથી આપણો જ ગુજરાતી દીકરો માનુષ ઠક્કર એ વખતે પણ આવ્યો હતો. તો આ એક મને લાગે છે કે ઉપલબ્ધિ છે આપણા ગુજરાત માટે પણ અને ટેબલ ટેનિસના ખેલ માટે પણ, અને કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. બધી રીતે ખેલને કેવી રીતે આગળ લઈ જઈ શકાય, કેવી રીતે ખેલાડીઓને સારામાં સારી સગવડ આપી શકાય, કેવી રીતે એ લોકોના હોસલાને બુલંદ કરવામાં આવે અને એ લોકો મેડલ લઈ આવે અને ઓલિમ્પિક માટે ને આને માટે તૈયાર થાય એશિયન ગેમ માટે, એ માટેનો આ પ્રયત્ન છે. બધાનો ખૂબ હું આભાર માનું છું અને આપ બધાને વિનંતી છે કે બધાએ દિવસ આવીને, કારણ કે લાઈવ ટેલિકાસ્ટ છે, સાથે સાથે આપ પણ પોતપોતાના ચેનલ્સ દ્વારા પ્રચાર અને સારો એવો કરો. થેન્ક યુ વેરી મચ.